श्री स्वामीनारायण गुरुकुल चित्तलनी यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत है। आज आप धोरण 9 विषय विज्ञान और टेक्नोलॉजी में प्रथम प्रकरण अपनी आसपास में द्रव्य विषय बात करीशू। तो विद्यार्थी मित्रों, आपने अपनी आसपास जोईए तो घणी वस्तुओं जोवा मळे छे। ब्रह्मांडनी दरेक वस्तु छे के जेने वैज्ञानिकोए द्रव्य नाम आप्युं छे। द्रव्य एटले के आपणे आजूबाजू जोईए तो के पत्थरो, वांदड़ा, छोड़, प्राणीओ, तेमज पाणीनुं टीपुं अने रेतीनो नानामां नानो कणनो पण द्रव्यमां समावेश थाय छे। तो आपणे जोईए ते बधी ज वस्तुओ दळ धरावे छे। दळ एटले के कद धरावे छे। तो प्राचीन काळमां जे माणसो हता તે આપણી આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતા આવ્યા છે। તો તત્વજ્ઞાનીઓએ પદાર્થને 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલું છે। તો આ 5 તત્વો એટલે કે વાયુ, પૃથ્વી, આકાશ, અગ્નિ અને પાણી। તો જે આધુનિક વૈજ્ઞાનિકો છે તેણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવના આધારે તેના 2 પ્રકાર પાડ્યા છે। તો આજે આપણે આ પ્રકરણમાં દ્રવ્યના ભૌતિક ગુણધર્મો વિશે વાત કરીશું। તો દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ, તો સૌપ્રથમ આપણે જોઈએ કે દ્રવ્યો છે એ કેનું બનેલું છે। તો જે પ્રાચીન કાળના તત્વજ્ઞાનીઓ હતા તેના 2 જૂથ પડેલા હતા। તો પહેલું જૂથ એવું માનતું હતું કે દ્રવ્ય છે એ લાકડાની જેમ સતત હોય છે, જ્યારે બીજું જૂથ એવું માનતું હતું કે દ્રવ્યો છે તે કણોનું બનેલું હોય છે। તો આ એક પ્રવૃત્તિ આપેલી છે, તો તે પ્રવૃત્તિ ઉપરથી આપણે જોઈએ કે દ્રવ્ય છે તે કણોનું બનેલું હોય છે કે સતત બનેલું હોય છે। તો આ પ્રવૃત્તિમાં તમારે એક પાત્રમાં 100 મિલીલીટર જેટલું પાણી લેવાનું છે। પછી તે પાણીની જે સ્તર હોય તે સપાટીને તમારે એક નોટ કરી લેવાની છે, એટલે કે લીટી કરીને માપી લેવાની છે કે કેટલું પાણી છે પાત્રમાં। પછી તે પાત્રની અંદર તમારે 1 ચમચો જેટલું આશરે મીઠું અથવા ખાંડ નાખીને એક સળિયા દ્વારા હલાવવાનું છે। તો થોડોક ટાઈમ તમે હલાવશો ને એટલે એમાંથી મીઠું અથવા ખાંડ દેખાતી બંધ થઈ જશે, એટલે કે અદૃશ્ય થઈ જશે। તો તમને પ્રશ્ન થશે ને કે આ મીઠું અને ખાંડ તે અદૃશ્ય થઈ ગયા, તો ગયા ક્યાં? પાણીના સ્તરમાં તમે જોશો તો તમને કોઈ ફેરફાર દેખાશે? તો તમે આ પ્રવૃત્તિ કરીને જોશો તો જાણવા મળશે કે જે પાણીનું સ્તર તમે લીટી કરેલી હતી તો એની ઉપર થઈ ગયું છે, એટલે કે પાણીના સ્તરમાં વધારો થયો હશે। એટલે કે શું કરવા આવું થયું? કારણ કે જ્યારે પાણી પણ એક દ્રવ્ય છે અને તેમાં આપણે મીઠું અથવા ખાંડ નાખીએ છીએ, એટલે કે કોઈ પણ 2 દ્રવ્યનું મિશ્રણ થાય છે। હવે દ્રવ્યનું મિશ્રણ થયું એટલે કે દ્રવ્યમાં વધારો થયો, આથી જે પાણીનું સ્તર છે એ ઉપર આવે છે, પણ તે ગાયબ થઈ ગયું તેવું કેમ થયું? તો આનું કારણ એ છે કે જે પાણીના કણો છે, પાણીના જે નાના નાના કણો હોય છે તેની વચ્ચે સ્થાન એટલે કે અવકાશ રહેલું હોય છે। તો આપણે જે પાત્રમાં મીઠું અથવા તો જે ખાંડ નાખી હતી તે પાણીના આ નાના નાના કણોની વચ્ચે ગોઠવાઈ જાય છે, એટલે કે તેની વચ્ચે જે સ્થાન અવકાશ રહે છે તેમાં તે કણો સમાઈ જાય છે। તો આ પ્રવૃત્તિમાં આપણે જોયું કે જ્યારે આપણે મીઠાને અથવા તો ખાંડને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે પાણીના કણો વચ્ચે ખાલી સ્થાનોમાં મીઠાના અથવા તો ખાંડના કણો સમાઈ જાય છે, એટલે કે ગોઠવાઈ જાય છે। તો આ પ્રવૃત્તિમાં આપણે જોયું કે દ્રવ્યો છે એ નાના નાના કણોનું બનેલું હોય છે। બીજું આપણે જોઈએ કે દ્રવ્યના આ કણો હોય છે તો એ કેટલાક સૂક્ષ્મ હોય છે, કે તો એના માટે પણ આપણે એક પ્રવૃત્તિ જોઈએ। તો પ્રવૃત્તિમાં આપણે પોટેશિયમ પરમેંગેનેઝ સ્ફટિકના 2 કે 3 કણ લઈ તેને 100 મિલીલીટર જેટલા પાણીમાં લઈને ઓગાળો। હવે તમે ઓગાળી નાખ્યું એટલે તમે પ્રથમ આકૃતિમાં જુઓ તો તેમાં શુદ્ધ પાણી હતું એટલે રંગવિહીન હતું। તો બીજી આકૃતિ છે તેમાં તમે જુઓ તો તેમાં પોટેશિયમ પરમેંગેનેઝના સ્ફટિક ઉમેરતા તેનો જે કલર છે એ થોડોક આછો ગુલાબી જેવો થઈ જાય છે, એટલે કે રંગીન થઈ જાય છે। હવે તે પાત્રમાંથી તમારે આશરે 10 મિલીલીટર જેટલું નોખું દ્રાવણ લઈ તેમાં પાછું આશરે 90 મિલીલીટર જેટલું પાણી નાખીને પાછું હલાવો। તેમાંથી પાછું 10 મિલીલીટર જેટલું દ્રાવણ લઈ તેમાં આશરે પાછું 90 મિલીલીટર જેટલું પાણી ઉમેરો। તો આ પ્રક્રિયા તમે 7 થી 8 વખત કરશો તો તમે જોશો કે પાણી છે હજી તમને રંગીન જ દેખાશે। તો આવું શું કરવા? તો એના માટે એવું છે કે દ્રવ્યના જે પોટેશિયમ પરમેંગેનેઝ તમે દ્રવ્યો નાખ્યું હતું એ દ્રવ્યના કણો એટલા સૂક્ષ્મ હોય છે કે તેનું અનુમાન કરી શકાતું નથી। દર વખતે આપણે થોડું થોડું લઈને પાણી વધારે નાખીએ છીએ તો આપણને દ્રવ્ય છે એ રંગીને જ મળે છે। તો દરેક વખતે દ્રાવણનો રંગ છે એ આછો થતો જાય છે, પણ દ્રાવણ છે એ રંગીન જ દેખાય છે। તો આ પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈએ કે દ્રવ્યના કણો છે એ અતિ સૂક્ષ્મ હોય છે,
એટલા સૂક્ષ્મ કણો કે આપણી કલ્પનાની બહાર હોય છે. તો દ્રવ્યના કણો છે આ કણ ઘણા નાના હોય છે, જે વધુ ને વધુ નાના કણોમાં વિભાજિત થયા કરે છે. તો આજના આપણે વિડીયોમાં જોયું કે દ્રવ્ય છે એ નાના નાના કણોનો બનેલો હોય છે, અને એ કણો એટલા નાના હોય છે કે જે આપણી કલ્પનાની બહાર હોય છે. થેન્ક યુ.